વાંકાનેરમાંથી બાળકના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે આ સમગ્ર કેસની આપણે વાત કરીએ તો LCB એ સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં CCTV ફૂટેજના આધારે રસિક છેલુભાઈ નાકિયા ઉંમર વર્ષ 34ની હરકતો શંકાસ્પદ લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન રસિક નાકિયા ભાંગી પડતા તેણે સમગ્ર કેફિયત આપીને પોતે જ હત્યા કરી હોવાનું કબૂલાત પણ આપી હતી. ગઈ તારીખ 27 ઓગસ્ટના રોજ ઠીકરિયાળી ગામ છે, ઠીકરિયાળી ગામમાં જે દેવા બાપાની જગ્યા છે ત્યાં એક આશ્રમ છે, એ દેવા બાપાની જગ્યાનો જે આશ્રમ છે ત્યાંથી પ્રવીણભાઈ વેલજીભાઈ નાકિયા એમનો દીકરો છે પ્રિન્સ, એ ગુમ થયેલ હતો. એ ગુમ થયો અનુસંધાને 27 ઓગસ્ટના રોજ એની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અપહરણના ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, માળિયા પોલીસ, અલગ અલગ 5-7 ટીમો લાગેલી હતી. અલગ અલગ જગ્યાના CCTV ફૂટેજ, ટોલનાકા, તમામ જગ્યાએ તપાસ કરેલી હતી. એ અનુસંધાને તારીખ 31 ઓગસ્ટના રોજ એ બાળક પ્રિન્સની કમનસીબે એની જે આશ્રમ છે એ આશ્રમની પાછળના ભાગે નજીકના ભાગે જે કૂવો છે એ કૂવામાંથી લાશ મળેલી હતી. એ લાશનું જે પોસ્ટમોર્ટમ કરાવ્યું એમાં એનું માથાના ભાગે ઈજાઓના કારણે મૃત્યુનું ઉપજાવેલું મળેલું હતું. અને ઉપરાંત લાશ પાણીમાં તરતી બહાર ના આવે એના માટે થઈને એને જે પાઇપ હોય છે એ પાઇપથી લાશને બાંધી દીધેલી હતી. અને એ લાશ 3 દિવસ પછી એટલે 31મીના દિવસે અમને જે લાશ મળી હતી એ અનુસંધાને આશ્રમના પ્લેસમાંથી જ લાશ મળી હતી. એટલે શંકાના દાયરામાં આશ્રમ અને આસપાસના વિસ્તારના લોકો વધારે હતા. એ અનુસંધાને વાંકાનેર તાલુકા PSI ગોહિલ અને એમની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ PI જાડેજા અને એમની ટીમ, SOG PI આલ અને સલીમ સાટી તથા એમની ટીમ, PI RJ ચૌધરી એમની ટીમ, PSI JD ઝાલા એમની ટીમ, વાંકાનેર PI રાઠોડ અને એમની ટીમ, અલગ અલગ 7-8 જેટલી ટીમો આની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનની કામે લગાડી હતી. એમાં જે જગ્યાના જે CCTV ફૂટેજ છે એ જોતા એક વ્યક્તિ જે છે રસિક છેલુભાઈ કરશનભાઈ નાકિયા, જે આ મરણ જનાર પ્રિન્સ છે એના પિતરાઈ કાકા છે, મરણ જનાર પ્રવીણભાઈ જે પ્રિન્સ છે એના પપ્પા પ્રવીણભાઈના સગા કાકાના દીકરા રસિક છે એની પર અમને શંકા હતી. છેલ્લા 2-3 દિવસથી એને ક્રાઇમ બ્રાન્ચમાં લાવીને એની પૂછપરછ કરતા આજે એણે આ ગુનાને કબૂલાત કરી છે. ગુનામાં જે હકીકત અત્યારે મળી રહી છે જે રસિકભાઈ તરફથી, એ રસિક જે આરોપી છે એના જણાવ્યા મુજબ આ રસિકની નાની એક દીકરી છે અને આ દીકરો પ્રિન્સ છે, એ બંનેને આજથી 10-1 દિવસ પહેલાં એ બંનેને ઘરમાં સાહજિક રીતે બાળ વૃત્તિમાં, બાળ માનસ વૃત્તિમાં એ લોકો જે શારીરિક ચેષ્ટા કરતા એવી રીતે એમણે જોયા હતા. અને એ જોવાના કારણે રસિકને પ્રિન્સ ઉપર ગુસ્સો આવ્યો હતો અને રસિકને એવું હતું કે મારી દીકરીને આ પરેશાન કરે છે વારે વારે આવી રીતે. તો રસિકને એ ગુસ્સો આવ્યો એના કારણે એણે પ્રિન્સને મનોમન એને મારી નાખવાનું નક્કી કરી લીધું હતું. શ્રાવણ મહિનાનો સમય હતો, બહુ લોકોની અવરજવર હતી આશ્રમમાં પૂજા કરવા માટે, વિધિ કરવા માટે અને ભજન કરવા માટે. એટલે એ દિવસોમાં અવાજ અને વાતાવરણ વધારે પબ્લિક હોય એના કારણે કોઈને એની પર શંકા નહીં જાય એ પ્રમાણે એણે બહાર જે રેકડી છે ત્યાંથી કુરકુરે લેવા માટે જ્યારે પ્રિન્સ આવ્યો ત્યારે પ્રિન્સને એના બાઇક ઉપર તને મંદિરે લઈ જવું એવું કહીને એને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. અને રસિકનું જે ઘર છે એની પાછળ જ આ કૂવો આવેલો છે, કૂવા પાસે લઈ જઈને એણે એનું મોઢું દબાવીને કૂવા પાસે પડેલા પથ્થર ઉપર એનું માથું પછાડીને એનું મોત નિપજાવી દીધું હતું. અને ત્યારબાદ કોઈને એની લાશ ના મળે એના માટે એણે એની લાશને, બાળકની લાશને એણે પાઇપથી બાંધીને કૂવામાં ફેંકી દીધેલી હતી. હાલના તબક્કે જે મેં આપને સૂચના આપી એ પ્રમાણે એ ડિવિઝનના જે નિર્મળસિંહ છે, જે અત્યાર સુધીમાં 2 વખત એમને DGP સાહેબ તરફથી પણ ઇકોપ ઓફ ધ મંથ એવોર્ડ મળેલો છે, CCTVમાં ખૂબ સારી એમની પકડ છે, એ અને અમારી ટેકનિકલની ટીમ એ આખા આશ્રમની આજુબાજુના જેટલા 24 કેમેરા છે તમામનો તલસ્પર્શી એમણે અભ્યાસ કર્યો હતો. અને એની અંદર જે આરોપી છે રસિક, એ રસિકની જે મુવમેન્ટ અમને શંકાસ્પદ લાગતી હતી, કારણ કે રસિક જે બનાવ બન્યો એ દિવસે સાંજથી જ મંદિરના પરિસરમાં જે પ્રિન્સ છે એ રમતો હતો એની આજુબાજુ એની મુવમેન્ટ હતી.
પ્રિન્સ કયા સમયે મંદિરમાં જે સીસીટીવી એરિયા છે ત્યાંથી બહાર આવીને કેબિનની તરફ કે પાર્કિંગની તરફ રમવા નીકળે એ બાબતે એનું હંમેશા ધ્યાન હતું. ઇવન જે રસિક છે એ રસિકનો દીકરો પ્રિન્સને કુરકુરે ખવડાવવા માટે જાતેથી જ બહાર લઈ આવ્યો હતો, અને જ્યારે એ દૂરના એરિયામાં જ્યારે રમતા હતા જ્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી નથી એવા એરિયામાંથી રસિક એને પ્રિન્સને ઉપાડી ગયો હતો, અને એ પાછળના એરિયામાં જ્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી નથી ત્યાં લઈ જઈને એણે કુવા પાસે લઈ જઈને એનું મોત નિપજાવી દીધું. અને કોઈ સંડોવાયું છે કે કેમ છે? જે છેલ્લા 2-3 દિવસથી રસિકની જે અમે પૂછપરછ કરી છે એ જોતા અને બનાવનું કારણ જોતા આ ગુનાને અંજામ આપવામાં બીજું કોઈ સંડોવાયેલ એવું લાગતું નથી. ઇવન આ જે બનાવ છે બન્યો એ વખતે એકાદ કલાકનો જે સમય છે એ દરમિયાન ફક્ત રસિકની જ ગેરહાજરી મંદિર પરિસરમાં હતી. રસિક બનાવને અંજામ આપીને એકાદ કલાક પછી જ એ મંદિર પરિસરમાં છોકરો ગુમ થયો છે બાબતે મળવા માટે આવ્યો હતો. બાકી તમામ એની સાથેના સગાવાલા અને આશ્રમના બધા વ્યક્તિઓ આશ્રમમાં બાળકને શોધવામાં લાગેલા હતા. રસિક એક જ એવો વ્યક્તિ છે જે ગુમ થયાની જાણકારી મળ્યા પછી 50-એક મિનિટ સુધી મંદિર પરિસરમાં હાજર